बनावटी दवाना षड्यंत्रनो सौथी मोटो पर्दाफाश थयो। 17.5 लाख नी किंमत नी बनावटी एंटीबायोटिक दवा जप्त करवामां आवी। तमे कोई पण मेडिकल स्टोर माथी दवा खरीदता होय तो सावधान थई जजो। साजा थवानी दवा क्यांक वधु बीमार न पाड़ी दे, केम के डिस्काउंट नी आड़मां डुप्लिकेट दवाना कारोबारनो पर्दाफाश थयो छे। खोराक अने औषध नियमन तंत्रे एंटीबायोटिक दवाओना स्थळों पर राज्यव्यापी दरोडा पाड़ी बनावटी दवाओनुं षड्यंत्र पकड़ी पाड्युं छे। अमदावादमांथी जीवन रक्षक तेमज गंभीर रोगना उपचार माटे वपराती बनावटी एंटीबायोटिक दवाओनो 17.5 लाखनी किंमतनो जत्थो जप्त थयो। बनावटी दवाओ वेचता तत्वोनी अटकायत करी ईसनपुर पोलीस स्टेशनमां पोलीस फरियाद दाखल करी। तपासमां सामे आव्युं के अमदावाद, सूरत, राजकोटमां नकली दवा वेचाती हती। आ व्यक्तिओ पैकी अमुक बेनामी कंपनीओना मेडिकल रिप्रेजेंटेटिव तरीके काम करी आ बनावटी एंटीबायोटिक दवाओ डॉक्टर ने पहोंचाड़ता हता। मोरबी पण हवे उड़तू मोरबी थई गयुं छे। ड्रग्स बाद सीरपना नामे नशानो चालतो काळो कारोबार झड़पायो छे। મોરબીમાં દિવસે ને દિવસે નશાનો કાળો કારોબાર થઈ રહ્યો છે। એમાં પણ આયુર્વેદિક કેફી સિરપના નામે યુવાનોને નશાને રવાડે ચડાવતી ગેંગ સક્રિય થઈ ગઈ છે। ત્યારે મોરબીમાં આયુર્વેદિક કેફી સિરપનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો। મોરબી પોલીસે બાતમીના આધારે કુબેરનગર વિસ્તારમાંથી આયુર્વેદિક સિરપનો શંકાસ્પદ જથ્થો ઝડપી પાડ્યો। પોલીસે સિરપની 1680 બોટલની કિંમત રૂપિયા 2,52,000ની જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। પૂછપરછ કરતા સિરપનો જથ્થો રાજેન્દ્રસિંહ, અજીતસિંહ જાડેજાએ મોકલ્યો હોવાનું સામે આવ્યું છે। હાલમાં સિરપના આ સેમ્પલ લઈ એફએસએલએ રિપોર્ટ અર્થે મોકલવામાં આવ્યા છે। તહેવારો પહેલા ગૃહિણીઓની નવી મુશ્કેલી આવી। ખેડૂતોને રડાવતી કસ્તુરી હવે ગરીબોને રડાવશે। 2 દિવસના ભાવમાં 50% થયો વધારો। તહેવારો નજીક આવતા જ ગૃહિણીઓને વધુ ઝટકો લાગ્યો છે। હજુ તો માંડ મોંઘા શાકભાજી સસ્તા થયા ત્યાં હવે ગરીબોની ગણાતી કસ્તુરી રડાવવા માટે તૈયાર થઈ ગઈ। અત્યાર સુધી કિસાનોને રડાવતી ડુંગળી હવે સામાન્ય લોકોને રડાવશે। તહેવારો સમયે જ ડુંગળીના ભાવે હાફ સેન્ચુરી મારી દીધી। ડુંગળીના ભાવમાં 2 દિવસમાં 50% કરતા પણ વધારો થતા ખેડૂતો તો ખુશખુશાલ છે, પરંતુ ગરીબોને રડવાનો વારો આવ્યો છે। જે ડુંગળી 2 દિવસ પહેલા 20-30 રૂપિયા કિલો મળતી હતી તે જ ડુંગળીના ભાવ 50 રૂપિયા થઈ ગયા। વેપારીઓના કહેવા પ્રમાણે ઉપરથી ડુંગળીની આવક ઘટી જતા ભાવ ઉંચકાયા છે। રાજકોટના માર્કેટયાર્ડમાં દરરોજ 1470 ક્વિન્ટલ ડુંગળીની આવક થઈ રહી છે। હોલસેલ માર્કેટમાં ડુંગળીના ભાવ પ્રતિમણ 290-620 રૂપિયા સુધી ચાલે છે, ત્યારે જો હજુ ડુંગળીની આવક ઓછી થશે તો ભાવ આસમાને પહોંચશે। દશેરા પહેલા દેશ વિદેશમાં પ્રખ્યાત સુરતની ઘારીની ડિમાન્ડ વધી। ગ્રાહકોની ડિમાન્ડના પગલે ઘારી વિક્રેતાઓ દ્વારા તડામાર તૈયારીઓ। જૂની કહેવત છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ, જે મુજબ સુરત તેની ખાણીપીણી માટે વખણાય છે। એવામાં સુરતનો પોતાનો તહેવાર ચંદી પડવા પર સુરતના સુરતી કરોડોની ઘારી ઝાપટી જશે। સુરતીઓનો ખાણીપીણી સાથે સંકળાયેલો સ્પેશિયલ તહેવાર ચંદી પડવા પર ઘારી અને ભૂસું જેટલા પીરસાય તેટલા ઓછા પડે તેમ છે। છેલ્લા 3 વર્ષના ઘારીના વેચાણના આંકડાની વાત કરીએ તો 100 ટનથી પણ વધુ ઘારીનું વેચાણ રહેવા પામ્યું છે। ત્યારે વેપારીઓ દ્વારા છેલ્લા 2 દિવસથી ઘારી બનાવવાની શરૂ કરી દેવામાં આવી છે। ઘારી ભૂસાની ડિમાન્ડના કારણે સુરતના ઘારી વિક્રેતાઓ દ્વારા મોટા પ્રમાણમાં ગાડીનો જથ્થો તૈયાર કરવામાં આવ્યો છે। કેનેડા, અમેરિકા, લંડન સહિત વિદેશી દેશોમાંથી પણ ઘારીની ડિમાન્ડ નીકળતા ઘારી વિક્રેતાઓ દ્વારા અલગ અલગ પ્રકારની ઘારીઓ તૈયાર કરવામાં આવી રહી છે। જોકે ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે 60 રૂપિયા સુધીનો વધારો પ્રતિ કિલોએ ઘારીના ભાવ પર કરવામાં આવ્યો છે। દૂધ, બેસન સહિતની ચીજવસ્તુ પર થયેલા ભાવ વધારાને કારણે ઘારીના ભાવ પર પણ વધારો ઝીકાયો છે। વિદેશમાં રહેતા લોકો પણ ઓનલાઈન ઓર્ડર કરી મંગાવી રહ્યા છે, જેથી આ વર્ષે ઘારી વિક્રેતાએ સારા વેપારની આશા સેવી છે। દેશને કરોડોનું હુંડિયામણ રળી આપતા માછીમારોની સીઝનના 2 મહિના થવા છતાં હાલત કફોડી, યુદ્ધની થઈ અસર। આ દ્રશ્યો છે ગુજરાતના સૌથી મોટા મત્સ્ય ઉદ્યોગ બંદર વેરાવળના, જ્યાં અંદાજે 5,000થી વધુ બોટો દરિયામાં માછીમારી કરવા જાય છે। જ્યારે સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં 8-10 હજાર બોટો દરિયામાં માછીમારી કરી અને લાખો લોકોને રોજગારીની સાથે ભારત દેશને કરોડો રૂપિયાનું વિદેશી હુંડિયામણ રળી આપીને દેશની ઇકોનોમીમાં વધારો કરી આપે છે। પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી દેશને કરોડોનું હુંડિયામણ રળી આપતા આ માછીમારોની હાલત કફોડી બની છે। બોટને માલિકોને વધતા ડીઝલના ભાવ અને મોંઘવારીએ પરેશાન કરી દીધા છે।
સામાન્ય રીતે એક બોટ દરિયામાં જાય એટલે 5-7 લાખ રૂપિયાનો ખર્ચ આવે અને ત્યારબાદ તે દરિયામાંથી પરત ફરે ત્યારે માત્ર 4-5 લાખ રૂપિયાની ફીસ લઈને આવે એટલે બોટ માલિકને 1-1.5 લાખ રૂપિયાનો ખર્ચ માથે પડે. બીજી તરફ ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલતા યુદ્ધની અસર માછીમારો પર પડી છે. વિદેશમાં સપ્લાય થતી માછલીની માંગ ઘટી છે, જે જાય છે તેનો પણ પૂરતા પ્રમાણમાં ભાવ મળતો નથી, જેથી બોટ માલિકોનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. બોટ માલિક દિવસે ને દિવસે કરજદાર બનતો જાય છે. ઉપરથી વાવાઝોડાની આગાહીથી વધુ ફટકો પડ્યો છે ત્યારે સરકાર વહારે આવે તેવી માંગ કરી છે. લો બોલો, ખંભાળિયામાં પાલિકા પ્રમુખના પરિવારના સભ્યને ભાડા પેઠે આપેલી દુકાનનું મંજૂર વગર જ બાંધકામ કરી નાખ્યું. દ્વારકાના ખંભાળિયા પાલિકા પ્રમુખના પરિવારની મનમાની સામે ચીફ ઓફિસરે નોટિસ ફટકારી છે. થયું એવું છે કે તાજેતરમાં જ રચના મોટવાણી પાલિકાના નવા પ્રમુખ બન્યા છે, જોકે નવા પ્રમુખ બનતાની સાથે વિવાદમાં પણ આવી ગયા છે. આરોપ છે કે તેમના પરિવારના સભ્યને ભાડા પટ્ટે અપાયેલી દુકાનને મંજૂરી વગર જ તોડી પડાય. એટલું જ નહીં, તેમાં નવું બાંધકામ પણ કરી દેવાયું. દાવો છે કે પાલિકા પ્રમુખનો પરિવાર હતો એટલે શરૂઆતમાં કોઈ ન બોલ્યું, પરંતુ સામાજિક કાર્યકર રામજી પરમારના ધ્યાને આ વાત આવતા જ તેમણે અવાજ ઉઠાવવાનું નક્કી કર્યું, જે બાદ તેમણે ચીફ ઓફિસરને આ અંગે રજૂઆત કરી. હવે ચીફ ઓફિસરે આ બાબતે પાલિકાના પ્રમુખ રચના મોટાણીના પરિવારને નોટિસ ફટકારી છે અને સમગ્ર મામલે ખુલાસો માંગ્યો છે. ત્યારે હવે સવાલ એ ઉઠ્યો છે કે ચીફ ઓફિસર આ કેસમાં કોઈ કાર્યવાહી કરશે કે માત્ર નોટિસ આપીને સંતોષ માનશે. દશેરાથી સુરતનું ડાયમંડ બુર્સ ઝગમગશે. દશેરાના પર્વ પર 983 ઓફિસમાં કુંભ સ્થાપન થશે. 17 ડિસેમ્બરના રોજ પીએમ મોદીના હસ્તે સુરત ડાયમંડ બુર્સનું ઉદઘાટન થશે. આખરે વિશ્વનું સૌથી મોટું ડાયમંડ ટ્રેડિંગ હબ સુરતને મળવા જઈ રહ્યું છે, જે તૈયાર થઈ ગયું છે. સુરતમાં હીરા ઉદ્યોગનો નવો ઉદય થશે. 17 ડિસેમ્બરના રોજ પીએમ મોદીના હસ્તે સુરત ડાયમંડ બુર્સનું ઉદઘાટન થશે, જેને લઈ વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ થઈ ગયું છે, જેના અંતર્ગત દશેરાના પર્વ પર 983 ઓફિસોમાં કુંભ સ્થાપન થશે. 5,000થી વધુ લોકો આ કુંભ સ્થાપનમાં સહભાગી થશે. નાના મોટા ઉદ્યોગકારો પોતાના પરિવાર સાથે શાસ્ત્રોક્ત વિધિથી કુંભ સ્થાપન કરશે. આ ઐતિહાસિક દિવસ સાથે જ સુરત ડાયમંડ બુર્જના ઉદઘાટનનું કાઉન્ટડાઉન શરૂ થશે. આ સાથે જ સુરતના હીરા ઉદ્યોગકારોનું સપનું સાકાર થશે. સૌથી અગત્યની વાત એ છે કે આ પ્રોજેક્ટ આંતરરાષ્ટ્રીય ગ્રીન બિલ્ડિંગના માપદંડ હેઠળ તૈયાર કરવામાં આવ્યો છે. સોલાર પાવરથી લઈને તમામ પર્યાવરણલક્ષી વસ્તુઓ પ્રોજેક્ટમાં જોવા મળશે. પશુપાલન વ્યવસાય સાથે જોડાયેલા લોકોની વહારે આવી છે સરકાર. લાખો પશુઓને આપી મફતમાં રસી. ગુજરાતના પશુપાલન અને ડેરી વ્યવસાયને વેગ આપવા રાજ્ય સરકારની નેમ છે, જે અંતર્ગત ભારત સરકાર સહાયિત નેશનલ એનિમલ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ હેઠળ રાજ્યમાં કુલ 123 લાખ પશુને રસી આપી ખરવા મોવાસા રોગ સામે રક્ષિત કરવામાં આવ્યા છે. ચાલુ વર્ષ દરમિયાન ત્રીજા રાઉન્ડમાં કુલ 161 લાખ પશુઓને વિનામૂલ્યે ખરવા મોવાસા રોગ સામે રસીકરણ માટે હાલ રાજ્યમાં અભિયાન રૂપે કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં રાજ્યના 123 લાખ પશુઓમાં રસીકરણની કામગીરી પૂર્ણ થઈ છે, જ્યારે નવેમ્બર 2023માં વધુ 38 લાખ પશુઓને રસીકરણ કરી ખરવા મોવાસા રોગ સામે સુરક્ષિત કરવાની રાજ્ય સરકારે આયોજન કર્યું છે. તો પશુપાલકોના પશુઓ માટે સમતોલ ખાનદાન ઉપલબ્ધ કરાવવા રાજ્ય સરકારે આયોજન કર્યું છે, જે પૈકી 47,000થી વધુ લાભાર્થીઓને દાણ વિતરણની કામગીરી પૂર્ણ થઈ છે, જ્યારે નવેમ્બર 2023 સુધીમાં બાકી રહેલા તમામ લાભાર્થીઓને દાણ વિતરણ પૂર્ણ કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે. પાટણમાં બનશે ભવ્ય ખોડલધામ. 100 કરોડના ખર્ચે 100 વીઘા જમીનમાં થશે સંકુલનું નિર્માણ. ઉત્તર ગુજરાતના પાટણમાં કાગવડ ખોડલધામ જેવું જ ખોડલધામ બનશે. પાટણમાં ઉત્તર ગુજરાતના પ્રથમ ખોડલધામનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને ખોડલધામ ટ્રસ્ટના અધ્યક્ષ નરેશ પટેલે ભૂમિપૂજન કર્યું. ભૂમિપૂજનના પ્રસંગે રાજ્યના મંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદો સહિતના રાજકીય આગેવાનો હાજર રહ્યા. પાટણમાં બનનારું આ ખોડલધામનું સંકુલ કુલ 60-70 વીઘા જમીનમાં નિર્માણ પામશે, જેમાં 10-15 કરોડના ખર્ચે ખોડલ માતાજીનું મંદિર તેમજ 100 વીઘા જમીન પર હોસ્પિટલ, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ માટેનું ટ્રેનિંગ સેન્ટર બનાવશે. આ ઉપરાંત કૃષિ સંશોધન કેન્દ્ર સહિત 4 પ્રકલ્પોનું પણ નિર્માણ કરાશે. આગામી 5 વર્ષમાં ખોડલધામ બનીને તૈયાર થઈ જશે તેવો દાવો કરાયો છે, જેની પાછળ અંદાજે 100 કરોડનો ખર્ચ કરાશે. મહત્વનું છે કે ગુજરાતમાં કાગવડ ખોડલધામ જેવા સંકુલો 5 અલગ અલગ જગ્યાઓ પર બનાવવાનું નક્કી કરાયું છે, જેમાં અમદાવાદ, સુરત, સ્ટેચ્યુ ઓફ યુનિટી, અમરેલી અને પાટણના સંડેરનો સમાવેશ કરાયો છે.
ભરૂચમાં મહિલાઓએ તલવાર રાસ રમી બોલાવી રમઝટ, જમાવ્યું આકર્ષણ. આસુ નવરાત્રીની ભરૂચ જિલ્લામાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી છે, જેમાં નવરાત્રીના નવ દિવસ દરમિયાન ખેલૈયાઓ ગરબા અને રાસ દ્વારા માં આદ્ય શક્તિની આરાધના કરી રહ્યા છે. ત્યારે છેલ્લા 10 વર્ષ કરતા વધુ સમયથી ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે ગુજરાત રાજપૂત હિતવર્તક મંડળ ભરૂચ સંચાલિત મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા રાજપૂત નવરાત્રી મહોત્સવ કરી રહ્યું છે અને સાતમના દિવસે તલવાર રાસે આકર્ષણ જમાવ્યું. તલવાર રાસ ગરબાની રમઝટથી લોકો ચોંકી ગયા. 400 થી વધુ રાજપૂત સમાજના નાના મોટા સૌ પરિવારજનો શૌર્ય અને રાજપૂત સંસ્કૃતિના પ્રતિક એવી તલવાર સાથે ગરબે ઘૂમી માં આદ્ય શક્તિની આરાધના કરી હતી. ન માત્ર યુવકો પણ આ તલવાર રાસમાં મહિલાઓએ પણ ભાગ લીધો. અહીં છેલ્લા 10 વર્ષથી તલવાર માટે બાળકોને તાલીમ અપાય છે. ગરબાની રમઝટ સાથે શક્તિ સ્વરૂપ માતાજીની અનોખી આરાધના કરી રાજપૂત સમાજના લોકોએ ધન્યતા અનુભવી હતી. મહિલાઓ પણ ગરબે રમતી હોય, પરંતુ વઢવાણની 200 વર્ષ જૂની ગરબીમાં માત્ર પુરુષો જ ગરબે રમે છે. સુરેન્દ્રનગરના વઢવાણમાં વાઘેશ્વરી ચોકમાં 200 વર્ષ જૂની ગરબીનું આયોજન થાય છે. વર્ષો જૂના ગરબાની વિશેષતા એ છે કે ગરબીમાં માત્ર પુરુષો જ ગરબા રમે છે. વાઘેશ્વરી માતાજીના ગરબીમાં હજી પણ જૂની પરંપરા મુજબ ગરબા ગાવામાં આવે છે. બહાર રહેતા ભાઈઓ પણ નવરાત્રી દરમિયાન વઢવાણમાં જ ગરબા ગાવા માટે આવે છે. આ ગરબામાં કોઈ જાતનું ડેકોરેશન કે સાઉન્ડ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવતો નથી. ફક્ત લાઇટના બલ્બ ઉપર અહીંયા ગરબા ગાવામાં આવે છે. આજના આધુનિક ગરબાના સમયમાં વઢવાણના સભ્યો દ્વારા ગવાતા ગરબા માતાજીની ભક્તિ કરવા માટે લોકોને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. ફક્ત પુરુષો જ ગરબા ગાય છે, છતાં આ ગરબી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. તમે બાળકોને સ્કૂલમાં અભ્યાસ કરતા તો જોયા હશે, પરંતુ દ્વારકાની એક શાળામાં ચાલુ ક્લાસે બાળકો ઘસઘસાટ ઊંઘી ગયા. નવરાત્રીના 9 દિવસ આખી રાત ગરબે રમી સવારે ઉઠવું ભારે પડી જાય, એમાં પણ સ્કૂલે જતા બાળકોને સવારે ઉઠાડવા માટે લોઢાના ચણા ચાવવા પડે તેવી પરિસ્થિતિ સર્જાય. પરંતુ જો સ્કૂલમાં તમને સુવા મળે તો? જી હા, દ્વારકાના હરિપરમાં બાળકો ચાલુ શાળાએ પૂરતી ઊંઘ કરી શકે તે માટે જબરો જુગાડ શોધી કાઢ્યો. દેવભૂમિ દ્વારકાના હરિપર ગામની સરકારી શાળાનો વિડીયો વાયરલ થયો. આ વિડીયોના લોકો ખૂબ વખાણ કરી રહ્યા છે. બાળકો મોડી રાત સુધી ગરબે થાકી જતા બાળકોને સ્કૂલમાં જ સુવડાવી દેવામાં આવ્યા. સવારે શાળાએ જતા જ બાળકો ક્લાસમાં ભરપૂર ઊંઘમાં હોય, ચાલુ ક્લાસે ઝોલા ખાતા હોવાથી હરિપર ગામની શાળામાં શિક્ષકે બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને રિસેસના સમયમાં બાળકોને સુવડાવી દીધા. જોકે બધા બાળગોપાલ પણ ભર ઊંઘમાં સુઈ ગયા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા.